પત્ર કે આજ સુધી કોઈ પત્ર આપવામાં આવ્યો નથી. ગામ કોસમડી ખાતે 1992 ની અંદર ઓએનજીસીએ પાઇપલાઇન નાખવા માટે જે જમીન સંપાદન કરેલી તેના અનુસંધાનમાં અત્યારે ગેલ કંપની કોઈ પણ જાતના ખેડૂતો સાથે જે પત્ર વ્યવહાર થયો છે, ખેડૂતો દ્વારા જે માંગણી કરવામાં આવી છે પત્રોની એ પણ આપવામાં નથી આવ્યા. તેમ છતાં ખેડૂતના ઊભા પાકનો પંચકેસ કરવાનો હોય, ખેડૂતને જે ભાડું આપવાનું હોય એ બાબતની જે કોઈ કાર્યવાહી કરવાની હોય એ એમણે કરી નથી. અને આજે તેઓ ફક્ત અગાઉ 1992 ની અંદર જ્યારે ઓએનજીસીએ જમીન સંપાદન કરી ત્યારે એમણે જમીન સંપાદનની અંદર લખ્યું કે ભાઈ આ પાઇપલાઇનને મેન્ટેનન્સ કરવાનું કે ફેરબદલ કરવા માટે એનો ઉપયોગ આ સંપાદનથી કરવામાં આવશે, પણ ગેલ કંપનીને કોઈ લેવા દેવા નથી. એમણે કાયદેસરની જે કાર્યવાહી કરવી જોઈએ જમીન સંપાદન માટે કે ખેડૂતો સાથે જે કંઈ સંમતિપત્ર કરાર કરવા જોઈએ એ પણ કર્યા નથી. અને સીધે સીધા એ લોકો પાઇપલાઇન નાખે છે અને ખેડૂતોના પાકના વર્તન જે કંઈ ખેડૂતોનું જે ભાડું છે એ બાબતે પણ કોઈ જાતની કાર્યવાહી કરી નથી. અને જમીન સંપાદન કાયદા મુજબ જે કંઈ કાર્યવાહી કરવાની એ કરી નથી. અને ખેડૂતોને ઉપરથી ધમકાવવામાં આવે છે અને પોલીસ સાથે મીડાપીર કરી અને પોલીસની સાથે મળીને પોલીસ દ્વારા ખેડૂતોને ધમકાવવામાં આવે છે કે જો આમાં તમે કંઈક કાર્યવાહી કરશો તો તમને રાત્રે તમારા ઘરેથી ઉઠાવી દેવામાં આવશે અને તમને પોલીસ ચોકીની અંદર ગોંડી દેવાના આવીને ધમકી આપી આ કંપની ગેરકાયદેસર ખેડૂતો સાથે જે વ્યવહાર કરી રહ્યા છે એના અનુસંધાનમાં આજે અમે નાયબ કલેક્ટર અને પ્રાંત સાહેબ અંકલેશ્વરને આ બાબતની રજૂઆત કરવામાં આવ્યા અને એમની કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ કરી અને પોલીસ જે ખેડૂતો સાથે જે વર્તન કરી રહી છે એ વર્તન બંધ કરવા માટે અમે આજરોજ માન્ય પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.